गोली ले लो गोली मारी पाहे गोली ए नानले नानले गोली मारी पाहे गोली ए मोटी होतन गोली मारी पाहे गोली के जादू ईचे गोली मारी पाहे गोली ए नथी थे मारे बोणी मर करवी बोणी कोक तो आवो लेवा मारी पाहे गोली जोसू तो वटरे कोई आवो लेवा या आई वो आई वो आई वो उबारियो साहेब उबारियो एठा उतरो હું થયો પણ આજકાલ તો પોલીસ વાળા એમ ગાડી થી હેઠે નથી ઉતારતા હું છે તારે સાહેબ હું છે ને એક નંબર ગોળી લઈને આવ્યો છું નાની નાની ગોળી મારી પાસે છે એ મોટી હો તને ગોળી મારી પાસે છે કે જાદુ ઈ પણ ગોળી મારી પાસે છે આગળ બોલ લે પણ હું છે ગોળી નું લીંબુ મરસા ની કસમ મારી પાસે છે ગોળી છે ને હોલ વર્લ્ડ માં ક્યાંય નહીં મળે ઓહો હું વાત છે પણ ગોળી ની ખાસિયત તો કે લીંબુ મરચા ની કસમ આઈના જ માં હા મારવાની વાત નહીં કરતા હું કહું છું તમને હા ગોળી એટલે એક ગોળી ખાવ બુટા પાસે છુટકારા પાવ એક ગોળી ખાવ બુટા પાસે છુટકારા પાવ એક ગોળી ખાવ બુટા પાસે છુટકારા ખાવ એક ગોળી ખાવ બુટા પાસે છુટકારા પાવ આગળ બોલ લે લીંબુ મરચા ની કસમ ભીખે પાટે મારી અમારી કંપની છે ને ધૂમ ધામ તડીમ ધૂમ કંપની અમારી છે અને ઈ કંપની લઈને આવી છે ગોળી ઈ ગોળી છે ને એકદમ જાદુ ઈ જાદુ ઈ ઈ જાદુ ઈ ઈ ગોળી ખાવ ને એટલે આમ જો જરાય ગૌડા ન થાવ એક રિંકલ નો આવે ઓલી રિંકલ ની અહીંયા જે આવે ને ઓલી ગૌડા થાય ત્યારે કડસલી ઈ નો આવે ઈ નો આવે તો હું કહું છું તમે લઈ લો ગૌડા ગૌડા નહીં તમે સમજો જવાન એકદમ ફૂલ જેવા અને દુઃખ દર પીડા હતી તો સમજો ઈ જવાનું ઓહો ભગવાન ની દયા થી મારે તો કોઈ ખોટ ખાપણ દુઃખ દર પીડા નથી પણ એક કામ કરો ને મારા બા ને છે ને બિચારા ને બહુ દુખાવો હશે બહુ દુખાવો હશે બિચારા ને એને છે ને ગોઠણ નો દુખાવો હશે હું વાત કરો ગોઠણ માટે તો ફૂલ રાહત ફૂલ રાહત ફૂલ રાહત હે તમારા ગોઠણ જ ગાયબ એટલે ગોઠણ નો દુખાવો ગાયબ હું ગોળી લઈને હૂંકશો ને તા તો ગોઠણ એમ કહી દે કે થોડો દુખાવો ઓછો થઈ ગયો વાહ વાહ તો તમાર કામ ની દવા છે લાવ ફટાફટ આપી જો મને ટીકડી આપી જો મને મારા બા રાજી થઈ જાહે એમાં સાદું શું કાઢવાનું આ જો હાથમાં કઈ છે નહીં જોજો એ મારી પાસે ગોળી આવી જા 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 બૂમ ઓહો તમે સાધુ કે રવડા મોટા છો તો તમારી ગોળી કેવી કામ કરતી હશે હે અરે ફૂલ સાધુ તમે એક વાર લઈ લો એક ગોળી ખાઓ બુઢા પાસે છુટકારા પાવ એક ગોળી ખાઓ બુઢા પાસે છુટકારા પાવ એક ગોળી ખાઓ બુઢા પાસે અલે હોત છે ઓ વધાર માગ તો નહીં વાંધો નહીં આ તો તમે પહેલી વાર છો ને એટલે હો બાકી 1 કરોડ ની એક ગોળી છે ઓ એટલું બધું ડિસ્કાઉન્ટ માં આપી તો આ હારો હાલો ભાઈ મળ્યો હો મોસ કરો લીંબુ મરચા ની કસમ ગોળી પસંદ આવી તો ફરી ના આવી ઘૂંટણ મારા દુખે દુખે ઘૂંટણ મારા દુખે ઘૂંટણ ના હો જમા હું તો લાંબી થઈ ગઈ રે જાનુ મને બહુ ઘૂંટણ દુખે છે આ જરાક પગ દબાવી દે ને આ મારાય દુખે છે પણ ક્યારે કીધું લાવ જાનું દબાવી દઉં તારા પગ આવતા ભાવ માં હું દબાવી દઈશ આ ભાવ નો હિસાબ લખી લે ખબર છે આવતા ભાવ માં તો બધું કરી દે હો પણ હમણાં એમ લાગે છે કે તમારું ગળું દબાઈ દઉં પતિ પરમેશ્વર સદા સુહાગન રહો ને પગ દબાવતા રહો બાને ગોળી દેવાનું તો ભૂલાઈ ગયું છે ફોન કરી દઉં હલો બા હા તમને ગોઠણમાં દુખાવો કેમ છે ના પૂછ વાત બેટા ના પૂછ વાત આ ઘૂંટણના દુખાવાની તો તું ના પૂછ વાત એવો દુખે આ તારા બાપાને હાડી 70 વાર કીધું મને દવાખાને લઈ જાવ પણ એક વાર ના લઈ ગયા એક વાર ઓહો હો બા તમે સેજે ટેન્શન ન લ્યો મારી પાસે છે ને જાદુ ગોળી આવી છે પીવો ને એટલે બુઢાપાથી છે ને છુટકારો મળી જાહે તમે જુવાન થઈ જાઓ જુવાન દુઃખ દર્દ પીડા તો છે ને છુટકી માં ઘા કાટતા ભાગશે બા હારું હારું બેટા તો તો વહેલી તકે મોકલ હા બા હા એક કામ કરો અત્યારે છે ને ફાસ્ટ કુરિયર માં મોકલાવું છું પકડી લેજો મોકલાવું છું બા મોકલાવું છું
કવિડાએ મોકલી છે ફાસ્ટ કુરિયર માં, ત્યાંથી ઘા કરી અહીંયા આવી ગઈ. આ ગોળી એવી છે ને કે આપણે એકવાર ખાઈએ ને એટલે ઘૂંટણ નો દુખાવો તો શું, શરીર ના બધા દુખાવા દૂર થઈ જાય. અને બીજી વાત કહું તમને, એને હું રાહ જોઉં છું. આ ખાવાથી છે ને મારા જવાન થઈ જાય. હાલો હાલો આપણે પાણી હારે પી લઈએ. હાલો જી તો છે ને આપણે જવાન થઈને ગીતલા ગાઉ પાછા. હા તે પાણી હારે પીવાની છે પણ આ ઉપાધી. એ માડી રે ઘૂંટણ એ ઉભા તો રહ્યો. કૌલી દરવાજા ખોલ. ભૂલું છે કમાળી કોણ છો તું? હે તું તારી માને ના થોડકતો, તું તારી બા છું બા. હે બા, તમે આટલા જુવાન થઈ ગયા કેવી રીતના? આતે જે ગોળી મોકલી હતી ને ઈ મેં ખાધી અને એ ખાઈને છે ને હું એકદમ જવાન થઈ ગઈ. હો હો હો, ગોળીના પૈસા વસૂલ છે હો. ગોળી કામ કરી ગઈ. ઓલાને મારે એવો નાપો પડશે હો બા. પગ પગ દુખતા નથી ને હવે? પગ ન દુખતા. નો નો હોય બા, બધું ભૂતકાળ ભૂલી જવાનું હોય બા. પણ મારા દાદા કે છે? દાદા દેખાતા નથી. ઓહો, આ છૂટકું કોણ છે નાનો એવો? દાદાની ટોપી પહેરાઈ રે મારું ગલુ ગલુ ગલુ. આનો છે ને આપણે બેબી ફોટો શૂટ કરાય આવજો. કેટલું ક્યુટ હો બા. આ છે ને તારા દાદા છે. હે મારા દાદા છે? હે મારા દાદા ને આવું કેમ થઈ ગયું? આવું કેમ થયું તને ખબર છે? તારી આ પેલી ગોળી એમને ખાઈ લીધી એટલે. હે એટલું મોટું રિએક્શન આવી ગયું દાદા ને? દાદા મારા દાદા. બે માખણીઓ ની આ બધી તમારા લીધે થયું છે. પણ મારે હું છે? મેં તો ગોળી આપી હતી ખાલી ખાવાનું કીધું તું. આપણે આવી અપાય તારા દાદા આવ નાનકડા થઈ ગયા. પણ મને થોડી ખબર હતી આવું થાય. હાલો હાલો હમણાં છે ઘરના ડકા ઘરમાં રખા. હાલો હાલો લ્યો દ્રાક્ષ ખાવ હો. આ મોટા હતા તોય નાળા બાંધતા નહોતું આવડતું, નાના છો તો ક્યાંથી આવડવાનું? લાવો લાવો હું બાંધી દઉં. તમને ખબર છે તમારા માપના કપડા નત ઘરમાં આ બાજુવાળી પાસેથી લાવવા પડે છે. સુન કેવા કાબરા સીતરા કપડા પહેરાવા પડે છે. એ બા એ બા, હું છે બેંકમાં જવાનું છે ફોર્મ ભરવા. હા તો જાને મેં કે તન પકડી રાખ્યો છે. અરે પણ એમાં છે ને દાદાની સાઈન જો છે. આમની સાઈન? હા નહીતર છે ને 50,000 ઉપાડવાના છે ને નહીં ઉપડે બેંકમાંથી. દાદાની સાઈન વગર નહીં ઉપડા. હા તે કરાવી લે કરાવી લે. યો દાદા દાદા ફોર્મ માં સાઈન કરી દેજો. દાદા છોટુ સાઈન સરખી કરજો. સ્પેલિંગ મિસ્ટેક નો હોય પડે ફોર્મ રિજેક્ટ નો હોય. છોટુ છોટુ હવે તારા દાદાને શીખવાડી તું તારા દાદાને કે સહી કેવી રીતે કરવાની. સોરી બા સોરી. બિચારાને નાનકડા તો કરી નાખ્યા હવે સહી માટે ધમકાવે છે. સોરી બા સોરી. મારું મગજ છે ને હલાવતો નહીં નહીં તાર કવિડા. હું ખતરનાક ભાઈ છું તારા દાદાને પૂછી લેજે. હા પણ હમણાં છે ને શાંતિથી એમની પાસે સહી કરાવજે. એમનું બનવીટા વાળું દૂધ પીવાનો ટાઈમ થયો છે. એમને બનવીટા વાળું દૂધ પીવડાવું હો. હું લઈને આવું છું. ઓકે બરાબર સહી કરાવજે. ઓકે વાહ ઓકે. પાંચ સાઈન ખોટી કરી છે. ખોટી ખોટી ના થાય પડે. ચૂપ થઈ જાઓ દાદા ચૂપ થઈ જાઓ. તમે નાના છો તમારો ખોરાક તો મોટો છે હો. કેટલા પડીકા ખાઈ ગયા મારા દાદા.
શ્રી ખાધા રાખો ખાધા રાખો મારો બબલુ મારો ડાયો ડાયો દીકરો મારો ક્યુટ ક્યુટ બેબી બેબી આ તારા દાદા ને તું બેબી કેસે આ નાના થઈ ગયા પણ તારો દાદો દાદો જ કહેવાય એમ જ હોય ને ઈ વાત તો સાચી છે ઈ વાત તો સાચી છે તું તારા દાદા ને રમાડે છે સાચી વાત છે સાચી વાત કરે છે પણ બા દાદા રમાડા જેવડા છે તો રમાડું તો ખરા ને એમ જ હોય ને જો દાદાએ પરમિશન આપી દીધી રમાડ્યા છે વાચે એટલે તું રમાડે છે એ તું પેલા ઓલા ગોડી વાળાને ગોત એને ગોત ને આપણા ઘરે લાવ આ તારા દાદાને મોટા કર અને આ બધી વાત પૂરી કર હું તને ડાયપર નું કેવા આવી હતી આ તારા દાદા માટે ડાયપર લઈ આવ પણ ડાયપર નો ખર્ચો ન હોય એમાં પોતા મારી દેવાના હોય તારો દાદો બે બે મિનિટે મૂતરે છે કેટલી વાર પોતા મારું ઓ હો 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 પણ પાણી ઓછું પીડાતા હોય તો પછી મૂતરે ને એમાં મારા દાદાનો હું વાક છે મારા દાદાનો તું સલા સલા નહીં આપ મને સલા નહીં આપ મારો ગુસ્સો નહીં વધાર ને તારા દાદાને તારા ખભે બેસાડી અને મૂતરાવી નહીં 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 બા એવું નહીં કરતા હું તો અત્યારે છે ને ગોળી વાળા ગોતવા જાઉં છું ગોતી રહું છું દાદા તમે ઉપાધિ નહીં કરતા ઉપાધિ નહીં કરતા બોબર પછી તમને મોટા કરી દે ખાતરી આપું છું તમને ગોળી વાળા ને ગોતવા જાઉં છું મારા દાદા શ્રી તમે ખાતા રહેજો દુખી નહીં થતા મારા દાદા શ્રી તમે રમાડા જેવડા છો રમાડવાનું મન થાય છે પણ બા નહીં રમાડવા દે હવે મળે હો તારી તો હજી રમાડવાની વાત કરે છે જો કવિતા જો આજે તો જો પેલો ગોળી વાળો ને આવ્યો ને તો હું એને ગોળીએ દઈ દઈશ ખાવ ખાવ વેલા મોટા થાવ લો પી લો મોટા હતા તોય સેવા ને નાના છો તોય સેવા લાઈ વાળકો લાઈ લો ખાવ વેલા મોટા થાવ હે બા આ દાદા મોટા ક્યારે થાશે હે ખબર નહીં હું કહું છું આ દાદા નાના નાના મસ્ત લાગે છે નહીં મૂંગી બાર આ કવિડાને આજે મેં મોકલ્યો છે ઓલા ગોળી વાળાને ગમે ન્યાથી ગોતીને લાવવાનો છે નહીતર એને ગોળીએ દઈ દઈ તે એની સમાધિ બનાવી દઈ નાના નાના બા તમે એવું નહીં કરતા બા બા ગોળી વાળો પકડાઈ ગયો છે બા વરાસામાં છે ને લક્ષ્મણ નગર માં આટા મારતો હતો અને દરરોજ છે ને નાના વરાસા ધાડે બેઠક છે ગોળી વાળા ની પકડાઈ ગયો છે બા બા પકડાઈ ગયો છે ગોળી વાળો ઓ ગોળી વાળા આ જો તારા લીધે હું થયું મારા ધણી આવડા હતા આવડા થઈ ગયા નિવારણ લાય નિવારણ લાય કા આ હું થયું આ કઈ રીતના થયું આ તે જે ગોળી આલી હતી ને એનાથી આવડા થઈ ગયા ને હું આવી જવાન થઈ ગઈ મારી ગોળી થી આવડું નાનું એટલે આવડું મોટું રિએક્શન નો આવો હોય આ કેટલી ગોળી ખાધી હતી અમને આખી ડબ્બી ઉલાડી ગયા જો આમાં મારો કોઈ વાક નથી આખી ડબ્બી કઈ ખવાતી છે અહીંયા હું 180 વરોનો થયો એક ગોળી એટલો જવાન છું હા આમાં મારો કઈ વાક નથી ને મારી કંપની નો કઈ વાક નથી એ એ બધી વાત ને પડતી બેલ ને કે કે આનું કઈ નિવારણ છે મારા દાદા કેવડા નાના થઈ ગયા છે એ દાદાજી અત્યારે કેટલી તકલીફ પડે ખબર છે 50,000 કે ચૂકવતા હતા એનું ગિરવે મૂકેલું તું છોડે હું તું પણ એમાં દાદાની સહી માંગે છે બેંક માં દાદાની સહી માંગી બધું છૂટું નહીં થાય હું કરજો હવે કંગાળ થઈ જાઉં અને મકાઈ ને દાદાને નામે છે દાદાની સહી વગર મારી નામે નહીં ચડે ગોટે ચડાઈ દીધું મારું જીવન નજર તો થઈ ગયું છે ગમે કર ગમે કર ગોળી કાઢ ગોળી કાઢ નિવારણ બતાય મને નિવારણ બતાય બસ આપણી પાસે એક જ નિવારણ છે દાદા તો મોટા નહીં થાય દાદીને નાના કરવા જ બોલો ગોળી આપો અરે ઉભાર્યો બીજું કઈક નિવારણ બીજું કઈક નિવારણ નિવારણ કરવાનું બા બાપુજી ને સંભાળ દાદા મારા દાદા ને પકડજો